મારે તો ખાલી બોલ ફેંકવાના છે એમાંથી લેવું ન લેવું એ તમારા હાથમાં છે ચેન્જ મોર્નિંગમાં સવારે વહેલ્યા ઉઠવાની ટેવ પાડો અમારા સાધુ ભગવાનને તો સૂર્યોદય થઈ જાય અમારા સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રમમાં ખાલી એક કિરણ સૂર્યનું આવે ને એટલે એમને થાય હાય હાય કેટલી મહત્વની પળો જઈ રહી છે જલ્દી જલ્દી કારણ કે જે સમય ભણવાનો છે એ અત્યારનો છે ઉનાળાના દિવસમાં સાધુ ભગવાન સાડા પાંચમાં દેરાસર છ વાગ્યા પાસરામાં આવી એમનું કામ ચાલુ અમને કિંમતી લાગે છે કારણ કે અમારે રાતનો તમારી જેવો અમારી પાસે સમય નથી તમે કે રાતના રાજા ઘટાડો ઊંઘ ઘટાડો અને ઊંઘને ઘટાડવા માટે શું ઘટાડવું પડે ખબર છે હે શું ઘટાડવું પડે હે નહીં નહીં ઊંઘને ઊંઘનો ટાઈમ ઘટાડવો હોય તો મોબાઈલ પછી ગેસ આહાર આહાર અને ઊંઘને એકબીજાની સાથે ગાઢ સમજ તમે તો પાછા રાતના રાજન રાયપુરના ભજીયા લક્ષ્મી રત્ના ગાંઠિયા આ બધું દબાવી કરીને રાતના સુવા જવાય પછી ક્યાંથી સવારે ઊઠી શકો એટલે વહેલું ઉઠવું છે રાત્રિ ભોજન બંધ કરી દેવું છે આપણે તો કેટલો મહિમા છે રાત્રિ ભોજન ત્યાગનો સાંજના તમે સૂર્યાસ્ત પહેલા જમી લો સવારે ઓટોમેટિક તમારી ઊંઘ ઉડે છે કે નહીં મને કહેજો છે મારસે વેલી ઊંઘ આવતી જ નથી ચાર દિવસ નહી આવે ખોટી ટેવ પાડી છે ટ્રાય કરો 10 વાગે સુવાની ટ્રાય કરો દસ વાગે કાલે બાર વાગે આવશે આજે સાડા અગિયાર આવશે એના પછી અગિયાર વાગશે સાડા દસ વાગશે દસ વાગે એક દિવસ હું આવશે આવશે ને આવશે અને જે દસ છે સુવે ઓટોમેટિક પાંચે ઉઠ્યા વગર છે ઊંઘ આહાર સાથે સંબંધ છે આહાર પણ એક પ્રમાદ જ છે જરૂરથી ઉપર જાય ત્યારે આ લેઝીનેસ તમારી બતાવું છું તમે એમ નહીં સમજતા ખાલી પડ્યા રહેવું એને લેઝી કહેવાય શાસ્ત્રમાં ઘણા બધા પ્રકાર લેઝીનેસ બતાવ્યા વધુ પડતા ટંક જે કરે એ પણ પ્રમાદી છે પૂછો આખા દિવસમાં કેટલા ગણ્યા ગણાય નહીં નહી હાલતા ને ચાલતા ને તમને બાધા આપો દસ ટન થી વધારે નહીં મને સવારમાં જ પતી જશે પછી આખો દાડો ભૂખ્યા ફરવા કેટલું હસવું આવે છે ત્રણ તો ઈચ્છા થઈ તો એક વાર ચાર ફિનિશ તમારા ગ્રહસ્થમાં પણ એકાશ નું કરનારા હોય ખબર છે લાઈફ ટાઈમ વર્ષો સુધી એકાશ ના કરનારા શ્રાવકો ને શ્રાવિકા હોય છે મારા સાધુ સાધુમાં તો ઘણા હોય છે એકાશના આંબેલની ઓળીઓ કરનારા હોય છે એ પણ ઓછી નહીં ત્રણસો ને પિસ્તાલીસ ઓળી કરનારા સાધ્વીજી મહારાજ વર્તમાન કાળમાં છે ત્રણસો પિસ્તાલીસ મહાવીર સ્વામી પછીના પચીસો વર્ષમાં રેકોર્ડ આજ સુધી કોઈએ નથી કરી એ આ કાળની અંદર છે કેટલો કંટ્રોલ પંચોતેર એસી ની ઉંમર છે ત્રણસો ને પિસ્તાલીસ હોળી હજી પાંચ દસ પારણા થાય પારણા થાય ભગવાન જો એમનું આયુષ્ય વધારે તો મને લાગે છે ચારસો ના સ્કોર સુધી પહોંચી જશે સચિને લાઈફમાં ચારસો નથી કર્યા ધોનીએ કર્યા હતા કોહલીએ કર્યા હતા અચ્છા એ બધી તમને ખબર છે ને મારા સાથે આટલી હોળી કરી એની કઈ ખબર જ નથી અહીંયા એક સાધ્વીજી મહારાજ છે આ બેઠેલા કેટલા અઠમ કર્યા વન થાઉઝ એક હજાર આઠ અઠ્ઠમ કર્યા છે એમની લાઈફમાં ઉંમર પંચોતેર મુંબઈની અંદર આ ગરમીમાં એક સાધુ ભગવાન છે પન્યાસજી છે આજે એકસો ને ઉપવાસ છે બે દિવસ પેલા દાદર હતા અમારા સંસારી મધર દાદરમાં રહે છે ભત્રીજો વંદન કરવા ગયો એમણે એમ કીધું કે તમારા બાને કહેજો કે હું આજે એમને ધર્મલાભ આપવા ઘરે આવીશ એકસો ને ચુમ્મોતેરમાં માં ઉપવાસે ઓલાએ ઘરે જઈને બાને વાત કરી બાએ કીધું ગાંડા અક્કલ છે હું ભલે એટી નાઇન ની છું પણ મારા સાહેબ એકસો ને ચુમ્મોતેર માં ઉપવાસ આપણા પાંચ માળ ચડીને એ આવે આપણે જવાનું હોય એટી નાઇન યર્સ ઘરમાંથી બહાર નથી નીકળી શકતા અમારા સંસારી માતુશ્રી એમના દર્શન વંદન કરવા પોતે ઉપાશ્રયમાં ગયા એકવાર એકસો એસી કરી લીધા છે એકવાર આખો ગુણરત્ન સંબોધન તપ કર્યો છે બાકી એકસો પચાસ એકસો આઠ એકસો વીસ નેવું નેવ્યાસી પચાસ સતોતેર પંચોતેર એકોતેર ત્રીસ થી લઈને એમણે આવું તો કેટલી વાર કરી નાખું પગે ચાલીને વિહાર કરે છે સાંગલીથી લગભગ એમણે આ ઉપવાસ ચાલુ કર્યા દેવલાલીમાં રોકાયા અને દેવલાલી થી મુંબઈ વિહાર પગે ચાલતા ચાલતા કરતા કરતા આવ્યા બે દિવસમાં એકસો એસી પૂરા થાય છે આપણે ના છોડી શકીએ ચોમાસું આવે છે હું નથી કીધું તમે એકાશ નું કરો બેસનું કરો આંબેલ કરો કમસે કમ એટલું તો નક્કી કરો પચાસ દિવસ માટે રાત્રિ ભોજનનો તો ત્યાગ કરશો